વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 વિષય સંસ્કૃત એમાં પાઠ 2 ખેલ મહોત્સવ એટલે કે રમત ગમતનો મહોત્સવ. આપણા જીવનમાં વિદ્યાર્થી મિત્રો રમતનું ખૂબ જ મહત્ત્વ છે. રમત ગમતથી જીવનમાં ખેલદીલીની ભાવના આવે છે અને સાહસ અને હિંમત આ બધા ગુણો નિર્માણ થાય છે અને આપણો સર્વાંગી વિકાસ થાય છે. અને આપણે રમત મહોત્સવમાં પણ ભાગ લેવો જોઈએ અને રમત એ આપણા જીવન વિકાસમાં ખૂબ અગત્યનો ભાગ ભજવે છે. તન અને મન બંને સ્વસ્થ રહે છે માટે રમત ગમત ઉપયોગી છે. આ પાઠમાં રમતનું મહત્ત્વ દર્શાવવામાં આવ્યું છે. અગાઉ આપણે પાઠને સમજી ચૂક્યા છીએ. ચાલો આ પાઠમાં આવતા કેટલાક શબ્દાર્થ સમજૂતી આપણે સમજીએ. શબ્દાર્થ ટિપ્પણી પણ કહેવાય, ચલતી એટલે ચાલે છે. પ્રસન્ના એટલે આનંદિત. કૌશલ્ય એટલે કુશળતાનું. કૌશલ્ય એટલે કુશળતાનું. ધાવન સ્પર્ધા એટલે દોડવાની સ્પર્ધા. ધાવન સ્પર્ધા દોડવાની સ્પર્ધા. બરોબર. આગળ ત્વરિતમ એટલે ઝડપથી. ધાવંતી એટલે દોડે છે. કતિપય એટલે કેટલાક. કતિપય એટલે કેટલાક. બરોબર. આગળ કતિપય એટલે કેટલાક. ઉચ્ચરી એટલે મોટેથી. ઉચ્ચરી એટલે મોટેથી. ધાવતું એટલે દોડે છે. ધાવતું દોડો. બરોબર. ધાવતું આ ક્રિયાપદ છે. દોડો. ગોલક્ષેપક એટલે ઘોડા ફેંક. ગોલક્ષેપક એટલે ઘોડા ફેંક. લોહ ગોલકમ એટલે લોખંડનો ગોળો. લોહ ગોલકમ એટલે લોખંડનો ગોળો. આગતા નામ એટલે આવેલાઓના. આગતા નામ એટલે આવેલાઓના. પ્રતિભાગી નામ એટલે ભાગ લેનાર. કૃતે એટલે માટે. પ્રતિભાગી નામ. પ્રતિભાગી નામ એટલે ભાગ લેનાર. ભાગ લેનાર. બરોબર. ગ્રહીષ્યંતિ એટલે ગ્રહણ કરશે.
ગહિષ્યંતિ ગહિષ્યતિ બરાબર ગહિષ્યંતિ મળતો ગ્રહણ કરશે લેશે પણ કહેવા આગળ ઉજ્જવલમ એટલે ઉજ્જવળ ઉજ્જવલમ ઉજ્જવળ ચાલો હવે વિદ્યાર્થી મિત્રો આપણે આ પાઠમાં આવતો અધ્યાયની સમજૂતી મેળવીએ તો આ શબ્દાર્થ સમજૂતી તમારે લખી લેવાની છે લખી લો હવે આપણે આગળ આ પાઠનો સ્વાધ્યાય સમજીશું જુઓ તમને ઉદાહરણ આપેલું છે કે ધાવકઃ શીઘ્રમ ધાવતિ તો ધાવકાઃ શીઘ્રમ ધાવતિ એટલે ઉદાહરણમાં તમારે ઉદાહરણ પ્રમાણે બીજા વાક્યો લખવાના છે આ લખી લીધું હશે ચાલો હવે આપણે આગળ લખીએ સ્વાધ્યાય જુઓ ધાવકઃ શીઘ્રમ ધાવતિ સ્વાધ્યાય તમને ઉદાહરણ આપ્યું છે ધાવકઃ શીઘ્રમ ધાવતિ બરોબર તમને ઉદાહરણમાં જવાબ પણ લખેલો છે કે ધાવકાહ અહીંયા એક વચન છે તો અહીંયા બહુ વચન કરવાનું છે ધાવકની જગ્યાએ ધાવકાહ લખવાનું છે ધાવકાહ શીઘ્રમ ધાવતિ બરોબર આગળ ધાવંતિ આવશે પહેલું વાક્ય જોઈએ કે માનવ ક્રીડા પશ્યતિ માનવ ક્રીડા પશ્યતિ અહીંયા શું થશે માનવાહ ક્રીડા પશ્યંતિ બરોબર એ રીતે ગજઃ મંદમ ચલતિ તો ગજાહ મંદમ ચલંતિ બરોબર ક્રિત બનશે અહીંયા માનવની જગ્યાએ માનવાહ ક્રીડા પશ્યંતિ માણસો રમત જોઈએ છે ચાલો આગળ ગજઃ મંદમ ચલતિ ગજઃ મંદમ ચલતિ તો અહીંયા ગજાહ મંદમ ચલંતિ બરોબર સમજાય છે આગળ બાલકઃ શીઘ્રમ ગચ્છંતિ બાલકઃ શીઘ્રમ ગચ્છંતિ ગચ્છતિ તો બાલકઃ ની જગ્યાએ શું લખાશે અહીંયા બાલકાઃ શીઘ્રમ ગચ્છંતિ શીઘ્રમ ગચ્છંતિ બરોબર આગળ મહિલા શ્લોકમ ગાયતિ તો મહિલાઃ શ્લોકમ ગાયંતિ એ જ રીતે બાલિકા પ્રદર્શનમ કરતું ઈચ્છતિ તો બાલિકાઃ પ્રદર્શનમ કરતું ઈચ્છંતિ શાલાયા સ્પર્ધા ચલતિ તો શાલાયામ સ્પર્ધાઃ ચલંતિ ક્રીડકઃ
લોહગોલકં ક્ષિપતિ, તો ક્રીડકાઃ લોહગોલકં ક્ષિપંતિ. બરોબર. પ્રશિક્ષકઃ પ્રશિક્ષણં દાસ્યતિ, તો પ્રશિક્ષકાઃ પ્રશિક્ષણં દાસ્યંતિ. પ્રતિવર્ષ મહોત્સવઃ ભવિષ્યંતિ, તો પ્રતિવર્ષં મહોત્સવઃ ભવિષ્યંતિ. બરોબર. હવે પ્રશ્નોના જવાબ આપણને આપણે જોઈશું. વિવેકાનંદસ્ય વિદ્યાલયે કેમ ચલતિ, એટલે કે વિવેકાનંદ વિદ્યાલયમાં શું ચાલે છે. ચાલો આ લખી લેજો વિદ્યાર્થી મિત્રો. આવી રીતે તમારે ચોથું તમારે જાતે લખવાનો પ્રયત્ન કરવાનો છે. ચાલો લખી લો વિદ્યાર્થી મિત્રો. હવે આપણે પ્રશ્નોના જવાબ આ પાઠમાં આવતા સમજીશું. ચાલો લખીને સમજીશું. વિવેકાનંદ વિદ્યાલયે પ્રશ્નોના જવાબ વિવેકાનંદસ્ય વિદ્યાલયે કેમ ચલતિ. પહેલો પ્રશ્ન, વિવેકાનંદસ્ય વિદ્યાલયે કેમ ચલતિ. જવાબ પાત્રો તો ખેલ મહોત્સવ. બરોબર. તો વિવેકાનંદ વિદ્યાલયે ખેલ મહોત્સવ ચલતિ. લખીએ વિવેકાનંદસ્ય વિદ્યાલયે ખેલ મહોત્સવ ચલતિ. ધાવકાઃ કેમ કુર્વંતિ. બરોબર. ધાવકાઃ એટલે દોડવીરો. દોડવીરો શું કરે છે. ધાવકાઃ કેમ કુર્વંતિ, તો દોડવીરો એટલે દોડનારા પ્રયત્નપૂર્વક દોડે છે. બરોબર. પ્રયત્નપૂર્વક ઝડપથી દોડે છે. તો ધાવકાઃ પ્રયત્નપૂર્વકમ શીઘ્રતમ ધાવંતિ. લખીએ ધાવકાઃ પ્રયત્નપૂર્વકમ પ્રયત્નપૂર્વકમ શીઘ્રમ શીઘ્રતયા ધાવંતિ. બરોબર. ત્રીજો પ્રશ્ન લખીએ. ચાલો ત્રીજો છે, વિદ્યાલયે કાકા ક્રીડાં ચલંતિ. બરોબર. ચલતિ વિદ્યાલયે વિદ્યાલયમાં કઈ કઈ રમત ચાલે છે. વિદ્યાલયે કાકા ક્રીડા ચલતિ. બરોબર. જવાબ લખીએ તો વિદ્યાલયે ધાવન ક્રીડા. લખીએ જવાબ વિદ્યાલયે ધાવન ક્રીડા. બરોબર. ધાવન ક્રીડા, ગોલક્ષેપક ક્રીડા, ગોલક્ષેપક ક્રીડા, ધાવન ક્રીડા, ગોલક્ષેપક ક્રીડા, કબડ્ડી દીર્ઘલંઘન ક્રીડા. કબડ્ડી દીર્ઘ લંઘન દીર્ઘ લંઘન ક્રીડા 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 ચલંતિ ચલંતિ.
ચાર બીજો પ્રશ્ન આપણે સમજી ચૂક્યા. હવે ચોથો, જીવને કશ્ય મહત્વમ અસ્તિ, જીવનમાં શેનું મહત્વ છે? તો જીવને ખેલસ્ય મહત્વમ અસ્તિ, જીવનમાં રમતનું મહત્વ છે. વર્ડ ચોથ લખીએ, જીવને લખીએ, જીવને કશ્ય મહત્વમ અસ્તિ, જીવને કશ્ય મહત્વમ અસ્તિ. જવાબ લખીએ, જીવને ખેલસ્ય મહત્વમ અસ્તિ, જીવને ખેલસ્ય મહત્વમ અસ્તિ. બરાબર લખી લો વિદ્યાર્થી મિત્રો. ચાલો લખી લો, લખી લીધો. સરસ. ચાલો હવે આગળ પાંચમો પ્રશ્ન જોઈએ. પાંચમો પ્રશ્ન છે, ખેલઃ કશ્યાર્થે સાહાપ્યં કરોતિ, ખેલઃ કશ્યાર્થે સાહાપ્યં કરોતિ, એ રમત આપણને કેવી રીતે મદદરૂપ કરે છે, સહાયરૂપ થાય છે? તો ખેલસ્ય સર્વાંગીણ વિકાસાર્થે સાહાપ્યં કરોતિ, સર્વાંગી વિકાસ કરે છે. બરોબર લખીએ પાંચમો પ્રશ્ન. ચાલો પાંચમો પ્રશ્ન લખીએ, ખેલઃ કશ્યાર્થે સાહાપ્યં કરોતિ. ચાલો જવાબ લખીએ, ખેલઃ સર્વાંગીણ વિકાસાર્થ, ખેલઃ સર્વાંગીણ વિકાસાર્થ સાહાપ્યં કરોતિ. બરાબર ચાલો લખી લો વિદ્યાર્થી મિત્રો. આગળ બીજા પ્રશ્નોત્તરની સમજૂતી મેળવીએ. ખેલ મહોત્સવ કુત્ર ચાલતી, ખેલ મહોત્સવ ક્યાં ચાલે છે? તો ખેલ મહોત્સવ વિવેકાનંદસ્ય વિદ્યાલયે ચલતી. સર્વે કિમ કિમ કર્તુમ ઇચ્છંતિ, સર્વે કૌશલસ્ય પ્રદર્શનમ કર્તુમ ઇચ્છંતિ. બરાબર. તો વિદ્યાર્થી મિત્રો તમને જુઓ, પાઠ્યપુસ્તકમાં સરસ મજાનું એક પ્રશ્ન 3માં ચિત્ર આપેલું છે, તો એ ચિત્ર પરથી તમારે વાક્યો બનાવવાના છે. ચિત્રમાં કેટલાક વિદ્યાર્થીઓ રમી રહ્યા છે, કેટલાક કબડ્ડી રમી રહ્યા છે, તો ઉપરના ચિત્રમાં તમારે જોવાનું અને લખવાનું છે. તો કેવી રીતે લખશો? તો ચિત્રમાં રાધા અને માલા, કોઈ પણ નામ તમે આપી શકો. રાધા છ માલા છ દીર્ઘ લંઘનમ સંચે સજ્જે ભવતઃ. બરાબર. મનીષ, પછી બીજું વાક્ય તમે શું બનાવી શકો? અનિલઃ ફલસ્ય ઉપરિ કુર્દનાય સજ્જ ભવંતિ. પછી સચિનઃ લોહગોલકમ ક્ષિપતિ. અહીંયા એક બાજુ સચિન ગોળા ફેંક રમી રહ્યો છે, લોખંડનો ગોળો, એક બાજુ લાંબી કૂદ થઈ રહી છે. તો અનિલ નામ આપ્યું છે આપણે. અનિલઃ ફલસ્ય ઉપરિ કુર્દનાય સજ્જ, એટલે કૂદવાની કૂદવાથી સજ્જ થાય છે. રાધા ચ માલા ચ દીર્ઘ નંગનમ સજ્જે ભવતઃ. પછી બાલા બાલિકા છે કબડ્ડી ખેલતી, બાળકો અને બાલિકા શું કરે છે? કબડ્ડી રમે છે. પછી
ત્રય બાલાહા ધાવંતી, ત્રણ બાળકો દોડવાની દોડે છે, અન્ય બાલા ક્રીડા પશ્ચિમથી, બીજા બાળકો, ત્રણ બાળકો જુઓ દોડી રહ્યા છે આગળ તમને ચિત્રમાં, બરોબર? પા નંબર 7 ઉપર જુઓ ચિત્ર આપેલું છે, તો અન્ય બાલા ક્રીડા પશ્યંતી. હવે જે શબ્દો છે શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરવાનું છે, તમારે લખવાનું છે, મારી સાથે બોલવાનું, અને તમારે આ પ્રશ્ન 5 લખવાનો છે. નીચે આપેલા શબ્દોનું શુદ્ધ ઉચ્ચારણ કરો. શીઘ્રતયા, ત્વરિતમ, બોલો તો કુત્રાપી, ગોલક્ષેપક, દીર્ઘલંઘનમ, અદ્ય આરંભ્ય, પ્રશિક્ષણમ. હવે તમને પ્રશ્ન 3 આપ્યો છે, જુઓ. આ જોયું આપણે પ્રશ્ન 4 અને પ્રશ્ન 5. હવે ઉદાહરણમાં વાક્ય અનુસાર વાક્યને પરિવર્તિત કરેલા છે. રાધા આ ગચ્છતી, તો રાધા આ ગમિષ્યતી, તો ફરીથી સબાના વદતી, તો સબાના વદિષ્યતી, મોશીના ચલતી, એટલે ચાલે છે વર્તમાનકાળ. હવે ભવિષ્યકાળમાં બનાવવાનું છે એને. મોસીના ચલિષ્યતી, રમેશ ખાદતી, રમેશ ખાય છે, રમેશ ખાશે, તો એવું લખવું હોય તો કેવી રીતે લખાય? રમેશ ખાદિષ્યતી. શું લખાશે? રમેશ ખાદિષ્યતી. આ ભવિષ્યકાળ થયો. ગાયક વેદ કથયતી, તો વેદ કથયિષ્યતી. ગાયક ગાયતી, તો ગાયક ગાયિષ્યતી. સૈનિક જયતી, તો સૈનિક જયિષ્યતી. વિહગ જીવતી, તો વિહગ જીવતી. વિહગ એટલે શું થાય? પક્ષી, બરોબર. સુધા તરતી, સુધા તરિષ્યતી, તરશે. મોહન પશ્યતી, તો મોહન દ્રશ્યતી, બરોબર. યાચક યાચતે, યાચક યાચિષ્યતે. ચંદ્ર વર્ધતે, ચંદ્ર વધે છે, તો ચંદ્ર વર્ધિષ્યતે, વધશે, બરોબર. આ પહેલાં વર્તમાનકાળ અન્ય પુરુષ ક્રિયાપદ આગચ્છતી, બીજા વાક્યમાં દ્વિતીય ભવિષ્યકાળ અન્ય પુરુષ એકવચનનું ક્રિયાપદ આગમિષ્યતિમાં પરિવર્તિત કરવાનું છે, ભવિષ્યકાળ બનાવવાનું છે, બરોબર. વર્તમાનકાળ અન્ય પુરુષ એકવચનનું ક્રિયાપદનું રૂપ છે આગચ્છતિ, તો એનું ભવિષ્યકાળ શું બનશે? બીજા વાક્યમાં દ્વિતીય ભવિષ્યકાળ અન્ય પુરુષ એકવચનનું ક્રિયાપદ શું બનશે? આગમિષ્યંતી. આગચ્છતી, તો આગમિષ્યંતી, બરોબર. સમજાય છે? વર્તમાનકાળ છે તો તમારે ભવિષ્યકાળ બનાવવાનું છે. આવા કેટલાક તમને ક્રિયાપદો આપેલા હોય કે વાક્ય આપેલા હોય તો તમને ભવિષ્યકાળના વાક્યો બનાવતા આવડે, બરોબર. વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્નોના જવાબ લખી લો તમારી નોટબુકમાં. ચાલો, તો તમને વિદ્યાર્થી મિત્રો આ પાઠમાં આવતા કેટલાક સ્વાધ્યાયના પ્રશ્નોત્તરની સમજૂતી મળી ગઈ. જે સ્વાધ્યાય તમારે નોટબુકમાં સરસ અક્ષરથી લખવાનું છે, બરોબર. ચાલો, હવે અગાઉના વિડીયોમાં આપણે બીજા પ્રશ્નોત્તર અને એની સમજૂતી મેળવીશું. અહીંયા આપણે આખો વિડીયો પૂર્ણ કરીએ છીએ. પ્રિય વિદ્યાર્થી મિત્રો,